આપણે ક્યારે બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયાની કલ્પના કરી છે? ખરેખર વિચાર માત્રથી પણ ગભરામણ થાય છે, રાઈટ? વેલ જો આપણી દુનિયા આટલી બધી કલરફુલ હોઈ શકે તો વાનગીઓ શા માટે બેરંગ હોય? જેમ ઈશ્વરે પોતાની પીછી વડે આ વિશ્વમાં વિવિધ રંગો ભર્યા છે, એ જ રીતે આજની વાનગીઓમાં પણ રંગો ભરવાના છે. આઈ મીન શીખવાની છે કલરફુલ કેન્ડીઝની વેરાઈટીઝ વિથ કુકિંગ એક્સપર્ટ પારુલ મોદી. હેલો પારુલબેન. હાય, કેમ છો? ફાઇન. પારુલબેન, આજે તો તમે બહુ જ ખુશ હશો, કારણ કે તમારો ફેવરિટ સબ્જેક્ટ આજે તમને મળ્યો છે. રાઈટ. કલરફુલ કેન્ડીઝ બનવાની છે. તમારા ફેવરિટ સબ્જેક્ટ એટલે કે ક્રિએટિવિટી પર વર્કઆઉટ કરવું તો તમને હંમેશા ગમતું જ હોય છે, અને એનાથી જ તમારી વાનગીઓ એકદમ નિખરી ઉઠતી હોય છે. સાચી વાત છે. આજે કેન્ડીઝ બનવાની છે. મેં તો અત્યાર સુધી ક્યારેય વિચાર્યું નહોતું કે માર્કેટમાં મળતી કેન્ડીઝ સિવાય ઘરે પણ કેન્ડીઝ બનાવી શકાય. ના વૈભવી, બહુ જ સરસ ઘરે બની શકે છે, અને ઘણી બધી ટાઈપની પણ બની શકે છે. ઓકે, અને એની જે પ્રોસેસ છે, સ્પેશિયલી મેકિંગ પ્રોસેસ, એ કેવી છે? બહુ જ ઈઝી છે. એટલે બધી જ ગૃહિણીઓ ઘરે અટેમ્પ કરી શકશે? ચોક્કસથી કરી શકશે. આના માટે બહુ જ લિમિટેડ ઇન્ગ્રીડિયન્ટ જોઈતા હોય છે, પણ જે જોઈએ છે ઘરમાં પડેલા હોય તો તરત જ બની જાય છે. ઓકે, અને જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થવાના છે એ બધા એવા છે કે જે આપણે ત્યાં બધા માર્કેટમાં એકદમ ઇઝીલી મળી જાય? હા, અમુક તો ઇઝીલી મળી જાય છે ને, અમુક તો બેઝિક જે હોય છે તો ઘરમાં હોય જ. અને વાત કરીએ બાળકોની, તો બાળકો માટેની સૌથી ફેવરિટ વસ્તુ કઈ હોય તો એ ચોકલેટ્સ ને કેન્ડીઝ હોય છે. સાચી વાત છે. આજે મમ્મીની સાથે બાળકોને પણ ખૂબ મજા પડાવી દેવાની છે. અને અત્યારે તો વેકેશનનો પીરિયડ ચાલી રહ્યો છે, એટલે બધા બાળકો ઘરે હોય, પ્લસ આજુબાજુના બાળકો ઘરે આવતા હોય, તો ફેમિલીમાંથી પણ બાળકો ઘરે રહેવા માટે આવતા હોય. સાચી વાત. તો બચ્ચા પાર્ટી જ્યારે ઘરે ભેગી થઈ હોય તો એ લોકોને પણ બહુ જ મજા આવે. બહુ જ મજા આવશે. અને અમુક કેન્ડી તો એવી પણ હોય છે કે જેમાં બાળકોને ઇન્વોલ્વ પણ કરી શકાય છે. અરે વાહ, એટલે બાળકો પણ આપણને સાથે સાથે હેલ્પ કરાવી શકે. સાચી વાત છે. અને એ લોકોએ જાતે બનાવી હોય તો પણ કરી શકે છે, પણ 10 વર્ષથી ઉપર ના કરી શકે. એમ પણ બાળકોને આવું બધું કરવાની બહુ જ મજા આવતી હોય. જ્યારે પણ મમ્મી કિચનમાં કંઈક કામ કરતી હોય, સ્પેશિયલી એમને ભાવતી કોઈ રેસીપી બનતી હોય, ત્યારે તો એમને બહુ જ એક્સાઇટમેન્ટ હોય. સાચી વાત છે. ને આગળ પાછળ જ ફર્યા કરતા હોય છે કે મમ્મી ક્યારે બનશે, ક્યારે બનશે એવી રીતે. અને પ્લસ પછી બાળકો સ્પેશિયલી બધાની વચ્ચે આમ એવો શો ઓફ કરે કે આ મારી મમ્મીએ ઘરે બનાવ્યું છે. સાચી વાત છે. ચાલો, તો આજે કેન્ડીઝની કઈ કઈ વેરાયટીઝ બનવાની છે એ જણાવો. આજે બહુ જ સરસ બધી કેન્ડીઝ લઈને આવી છું. લોલીપોપ, કોકોનટ કેન્ડી, જેલી કેન્ડી, કેરેમલ કેન્ડી ને ટોફી કેન્ડી. ઓકે, તો પછી આ બધી કેન્ડી શીખવવા માટે રેડી છો? એકદમ રેડી છું. તું રેડી છું? એકદમ, હું પણ રેડી જ છું. ફ્રેન્ડ્સ, તમે પણ થઈ જાઓ તૈયાર શીખવાની છે કલરફુલ કેન્ડીઝની વેરાયટીઝ ઓનલી ઇન હાથી અચાર મસાલા રસોઈ શો પાવર્ડ બાય અંગુર તુવેરદાર. તો પછી પારુલબેન, આજે સૌથી પહેલા કઈ કેન્ડીની રેસીપીથી શરૂઆત કરી રહ્યા છીએ? આજે સૌથી પહેલા લોલીપોપ, જે બેઝિક છે, એ લઈશું. ઓકે, એટલે ઓરિજિનલી જે રીતની પેપરમેન સ્ટાઈલની લોલીપોપ બનતી હોય છે એ આજે શીખવા મળશે. કેટલો ટાઈમ લાગે છે એને બનતા? 10-15 મિનિટ બસ. યસ. અને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ? ચોક્કસ. એના માટે ખાંડ, એસેન્સ, લિક્વિડ ગ્લુકોઝ, પાણી અને કલર. ઓકે, બસ ગણીને 5 જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ચાલો શરૂઆત કરી દઈએ. ચોક્કસ. ગેસ ચાલુ કરી દઈએ. બને ત્યાં સુધી નોનસ્ટિક પેન લેવું વધારે સારું છે. 100 ગ્રામ રેગ્યુલર શુગર લઈએ છીએ. એમાં 30 ml પાણી એડ કરીએ છીએ. અચ્છા, પાણી પણ માપીને લેવાનું? યસ. આ ટાઈપની જે બધી રેસીપીઝ હોય છે એ બધામાં મેઝરમેન્ટ કરીને જ લેવું પડે છે, નહીં તો તમને ખ્યાલ નહીં આવે કે બરોબર થયું કે ના થયું. અથવા તો જો પાણી વધારે પડી જશે તો કદાચ કાચી પણ રહી જાય, કે જે રબર જેવી થઈ જતી હોય છે. એટલે તમારે મેઝરમેન્ટ લેવું જરૂરી છે. હવે લિક્વિડ ગ્લુકોઝ લઈએ છે. એના માટે પાણીવાળો હાથ કરી અને પછી લઈશું, એટલે હાથમાંથી તરત છૂટો પડી જશે. 80 ગ્રામ લિક્વિડ ગ્લુકોઝ છે. ઓકે. અત્યારે આમાં આપણે લિક્વિડ ગ્લુકોઝનો ઉપયોગ કર્યો છે, એના બદલે કોર્ન સિરપ પણ મળતું હોય છે માર્કેટમાં, એ પણ લઈ શકાય છે. બંનેથી રિઝલ્ટ સરસ જ આવે છે. હવે એમાં રેડ કલર એડ કરીએ છીએ. અત્યારે આપણે રોઝ ફ્લેવરની બનાવી રહ્યા છીએ, એ જ રીતે જે પણ ફ્લેવર કરવી હોય કરી શકાય છે. પારુલબેન, મને યાદ આવે છે કે હું જ્યારે નાની હતી ત્યારે મને એક કેન્ડી બહુ જ ભાવતી હતી, જેનો શેપ એકદમ ઓરેન્જની પેશી જેવો હોય અને એનો ટેસ્ટ પણ એકદમ ઓરેન્જ જેવો જ હોય. રાઈટ. આ એ જ કેન્ડી છે
અને અત્યારે આપણે લોલીપોપ સ્ટિક માં કરીશું, પણ તમે મોલ્ડ માં પણ કરી શકો છો. અને એસેન્સ તમને જે ગમતું હોય અંદર એડ કરીને એ પ્રમાણેનો કલર એડ કરી દેવાનો. હવે તો અલગ અલગ ફ્રૂટના અને એવા શેપના મોલ્ડ્સ મળતા હોય છે, તો આ રીતે અલગ અલગ ફ્રૂટની ફ્લેવર ને એવું બધું પણ કમ્બાઈન કરી શકીએ. એકદમ ઇઝીલી કરી શકાય છે. હવે આના માટે છે ને ખાસ શુગર થર્મોમીટર આવતું હોય છે, એનો ઉપયોગ કરીને આજે બતાવીશ. અધરવાઇઝ તમે ઠંડા પાણીમાં ડ્રોપ નાખીને પણ જોઈ શકો છો, કે જે અગાઉ ઘણી બધી વાર અમુક રેસીપીમાં બતાવેલું છે. હવે એમાં એસેન્સ પણ એડ કરી દઈશું, લગભગ 1/4 ટીસ્પૂન. ઓકે, અત્યારે રોઝ એસેન્સ લઈએ છીએ. યસ, અને મિક્સ કરી લેવાનું. જો આ રીતનું શુગર થર્મોમીટર આવતું હોય છે, એમાં ફેરનહીટ અને સેલ્સિયસ બંને હોય છે. હવે આને આમાં મૂકીશું આપણે, એટલે ટેમ્પરેચર આવશે. જો અત્યારે 26-27 થયું છે, એ રીતે અંદર જ રાખી મૂકવાનું અને 154 થાય ત્યાં સુધી એને કરવાનું છે. ઓકે, અને સતત હલાવતા રહેવું પણ જરૂરી છે. એટલે મેઝરમેન્ટની સાથે સાથે ટેમ્પરેચર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જો તો 135 સુધી આવી ગયું છે, 136 થયું. અધરવાઇઝ તમારે ઠંડા પાણીમાં આ રીતે એક ડ્રોપ લઈને નાખી જોવાનો અને સોલિડ થઈ જાય ધેટ મીન્સ કે થઈ ગયું છે. ઓકે, આને કેન્ડી થર્મોમીટર પણ કહેવાય છે, શુગર થર્મોમીટર પણ કહેવાય છે, અને ઇઝીલી મળી જતું હોય છે માર્કેટમાં. જો 151 સુધી આવી ગયું, 152 થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ અને તરત જ એને સાઈડમાં લઈ અને સતત હલાવતા રહેવાનું. અધરવાઇઝ એને થોડીક વાર 1-2 સેકન્ડ માટે ઠંડા પાણીમાં પેન મૂકી દેવાનું, તો પણ જલ્દી ઠરી જશે. પણ વધારે પડતું ઠંડુ નથી કરવાનું. જે ફીણ થયેલા હતા એ બેસી જાય ત્યાં સુધી એને ફેરવ્યા કરવાનું. અને હવે એકદમ ધીમે ધીમે ટ્રાન્સપરન્ટ દેખાવા લાગ્યું છે. હવે આ રીતનો મોલ્ડ લઈએ છે, લોલીપોપનો જે મોલ્ડ આવે છે એ, અને આ જે અંદર કેવિટી છે એને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. અને હવે એમાં સ્ટિક મૂકી દઈશું. આ રીતની સ્ટિક પણ માર્કેટમાં મળતી હોય છે. અને તરત જ એમાં પોર કરતા જવાનું અને મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરવા ખૂબ જ જરૂરી છે. અને પછી આ સ્ટિક ફરીથી સેટ કરી દેવાની. ઓકે, અત્યારે જે માપથી મિશ્રણ આ બનાવ્યું છે એમાંથી આશરે કેટલી લોલીપોપ બની શકે? જો આ રીતનો મોલ્ડ હોય તો લગભગ 10-1 બની જશે, 8-10 તો બની જ જશે. હવે બીજી એક સ્ટિક લઈ અને આને જે આગળનો પોર્શન છે સ્ટિકનો એને પ્રેસ કરી દેવાનું, પાછળથી ભલે ઉપર આવી જાય, અને આ રીતે કવર કરી દેવાનું કે જેથી એને પકડ મળી જશે. ઓકે, અંદર ડીપ કરી દઈએ છીએ. આ રીતે કર્યા પછી એને લગભગ 1/2 કલાક એને એમને એમ રહેવા દેવાનું અને બહાર જ રાખવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર. પણ અત્યારે હું મેક્સિમમ 1/2 કલાક કહું છું, પણ 15-20 મિનિટમાં તરત જ સેટ થઈ જશે અને અનમોલ્ડ કરી શકાશે. ઓકે, હવે અત્યારે આપણે આ મોલ્ડ લીધેલું છે. હવે મોલ્ડ સિવાય કરવું હોય, સપોઝ ઘણાના ઘરમાં આ રીતના મોલ્ડ ના હોય, તો જે સિલિકોન મેટ આવતી હોય છે અથવા તો પ્લાસ્ટિક શીટ ઉપર કે બટર પેપર ઉપર ઓઇલથી ગ્રીસ કરી દેવાનું. ઓકે, અને ચમચીથી એના પર ટપકું મૂકવાનું. એટલે એક ચમચી તમે રેડશો ને એટલે એનો આકાર પકડી જશે અને ગોળ થઈ જશે. ઓકે, અને સ્ટિક તમારે એમાં અંદર મૂકી દેવાની અને પછી ઠરશે એટલે તમે કરશો એટલે રાઉન્ડ શેપની તમને મળશે. એ પણ એકદમ ઇઝીલી બનાવી શકાય. રાઈટ, હવે આને ઠંડી થવા દઈશું. હા, ઠંડી થઈ ગઈ છે અને અનમોલ્ડ કરી દીધી છે. આ રીતની બનશે, બહુ જ ફાઇન દેખાય છે. આવી રીતે મેં યલો બનાવેલી છે, ઓરેન્જ પણ કરી શકાય છે અને તમારે જે ફ્લેવર કરવી હોય કરી શકાય છે. હવે આનો જે ક્રાઇટેરિયા છે એ એમ કહી શકાય કે જ્યારે ચોમાસું હોય અથવા તો એકદમ હ્યુમિડ એટમોસ્ફિયર હોય તો આ નથી બનતી, તો તમને બનાવવામાં બહુ જ તકલીફ પડે છે અને એકદમ સ્ટીકી થઈ જાય છે અને ઓગળવા માંડે છે. બીજું કે હ્યુમિડ તો બરોબર, પણ એસી ચાલતું હોય ને એમાં કરીએ તો પણ તકલીફ પડે છે. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અધરવાઇઝ જ્યારે ડ્રાય એટમોસ્ફિયર હોય ત્યારે તો બહુ જ સરસ બને છે. અને હવે એની પર રેપિંગ કરી લઈએ. ઓકે, અને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. આ રીતનું જિલેટિન પેપર માર્કેટમાં મળતા હોય છે.
અને આને આવી રીતે રેપ કરવી ખૂબ જરૂરી છે કે કારણ કે ક્યારેક પણ ભેજ હોય તો એને અડે નહીં એટલા માટે. અને સાટિન રીબનથી એને ટાઈટ કરી દઈએ. તો વૈભવી હવે સર્વ કરી દઈએ. શ્યોર. તો તૈયાર છે બાળકોની મનપસંદ અને એકદમ કલરફુલ એવી લોલીપોપ. લોલીપોપ બનાવવા માટે જોઈશે ખાંડ 100 ગ્રામ, પાણી 30 ml, લિક્વિડ ગ્લુકોઝ 80 ગ્રામ, રેડ ફૂડ કલર 2-3 ડ્રોપ, રોઝ એસેન્સ 1/4 ટીસ્પૂન. લોલીપોપ બનાવવાની રીત: સૌ પ્રથમ એક પેનમાં ખાંડ, પાણી, લિક્વિડ ગ્લુકોઝ, રેડ ફૂડ કલર અને રોઝ એસેન્સ ઉમેરી તેને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ 154 સેલ્સિયસ સુધી ગરમ થાય ત્યાં સુધી કૂક કરી લો, અથવા તો ઠંડા પાણીમાં મિશ્રણનું ડ્રોપ મૂકી ડ્રોપ સોલિડ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે તેલથી ગ્રીસ કરેલા લોલીપોપના મોલ્ડમાં સ્ટિક મૂકી બનાવેલું મિશ્રણ પોર કરી સ્ટિકને બરાબર સેટ કરી લો. હવે લોલીપોપને 1/2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દો. સેટ થયા બાદ તેને અનમોલ્ડ કરી રેપ કરી સર્વ કરો. તો તૈયાર છે લોલીપોપ. ચાલો હવે પારુલબેનને પૂછી લઈએ કે કેન્ડીની કઈ વેરાયટી બનવાની છે. પારુલબેન, લોલીપોપ તો સખત ટેસ્ટી હતી, એવું જ લાગે કે બહારથી લાવેલી છે, જરાય એવું ફીલ ના થાય કે ઘરે બનાવી હશે. સાચી વાત. અને એકદમ ઇઝીલી બની ગઈ હતી. રાઈટ. હવે પછીની જે રેસીપી છે એનું શું નામ છે? હવેની જે કેન્ડી છે એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જ સિમ્પલ છે. કોકોનટ કેન્ડી. ઓકે. અને આપણે આમાં બાળકોને પણ ઇન્વોલ્વ કરી શકીશું. આની આગળની જે રેસીપી કરી લોલીપોપની, એમાં બાળકોને ખાલી રેપિંગમાં આપણે કામમાં લઈ શકાય, કારણ કે એ જે 154 નું જે ટેમ્પરેચર છે એકદમ બર્નિંગ ટેમ્પરેચર છે, કે જો ખાંડનું એક ડ્રોપ પણ બોડી પર પડે તો દજાઈ જાય છે, બળી જાય છે. સાચી વાત. એટલે એ કામમાં બાળકોને ઇન્વોલ્વ ક્યારે પણ નહીં કરવાના, મોટાઓએ જ કરવાનું. અને મોટાઓએ પણ એ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું. અને આ જે રેસીપી છે એ તો એકદમ ઈઝી છે. કોઈ જ વાસણ નથી દેખાતું, એટલે આઈ ગેસ કુકિંગ પ્રોસેસ નથી. નથિંગ. ઓકે. અને ટાઈમ કેટલો લાગે છે બનવામાં? એને બનતા તો 5-10 જ મિનિટ થાય છે, જો ઇન્ગ્રેડિયન્ટ ઘરમાં રેડી હોય તો. પણ એને 24 કલાક ખુલ્લી રાખવાની છે અને પછી જ યુઝમાં લઈ શકાય. ઓકે. તો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ચોક્કસથી. એના માટે મિલ્ક પાવડર, કન્ડેન્સ મિલ્ક, કોકોનટ બટર અને કોકોનટ એસેન્સ. આમાં પણ ગણીને 5 જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ચાલો શરૂઆત કરીએ. ચોક્કસ. એક મિક્સિંગ બાઉલ લઈશું, એમાં 50 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લઈએ છીએ. એમાં 30 ગ્રામ મિલ્ક પાવડર એડ કરીશું. અને 2 ટેબલસ્પૂન સિલોનીસ કોપરો. આવું જે ડ્રાય આવતું હોય છે એ જ લેવાનું, આમાં ફ્રેશ નહીં લેવાનું. 1 ટીસ્પૂન બટર અને કોકોનટ એસેન્સ. પારુલબેન, એવું બનતું હોય છે કે ફ્રીઝમાં મોટે ભાગે હવે તો બધાના ઘરમાં મિલ્ક પાવડર અથવા તો કન્ડેન્સ મિલ્ક ઘરમાં પડ્યું જ હોય, પણ એમાંથી મીઠાઈ બનાવી શકાય ખબર છે, આવી રીતે કેન્ડી બની શકે એવો તો કોઈને વિચાર પણ નહીં આવ્યો. બહુ જ ઇઝીલી બની જાય છે. અને અત્યારે આપણે આ કોકોનટ ફ્લેવરની કરીએ છીએ, એ સિવાય તમારે ડ્રાયફ્રૂટ ફ્લેવર કરવી હોય તો પણ કરી શકાય છે. અચ્છા. તો અત્યારે આપણે જે કોકોનટ નાખ્યું છે તો એના બદલે કાજુનો પાવડર મિક્સ કરી શકાય છે, બદામનો પાવડર મિક્સ કરીને કરી શકાય છે અને એનું એસેન્સ એડ કરી દેવાનું. ઓકે. મિક્સ કરી લઈએ. એસેન્સ એડ કરવું જરૂરી છે? ફ્લેવર તો વધારે સારી આવશે, એન્હાન્સ થશે. એકદમ કણક જેવું રેડી કરી દઈએ. આ રીતે કર્યા પછી બટર વાળો હાથ કરીશું અને
સેજ મિક્સ કરી અને લુવા લેતા જઈશું. દસ થી પંદર ગ્રામ નો લુવો લેવાનો અને આ રીતે જે પણ શેપ આપવો હોય એ આપી શકાય છે. ઘણીવાર ગરમીના લીધે ટેમ્પરેચરમાં જે બહારનું વાતાવરણ છે એમાં ફેરફાર હોય તો આ બનાવતી વખતે કોઈ કોમ્પ્લિકેશન્સ આવી શકે? ના, આમાં એવો બિલકુલ વાંધો નહીં આવે વેધરનો. આને તમે કરી જ શકશો. ઓકે, પણ જો હ્યુમિડ એટમોસ્ફિયર હશે તો હાથમાં થોડીક ચીપકી જશે ખરી. ઓકે, અત્યારે આ એકદમ સોફ્ટ લાગે છે. 24 કલાક એને ખુલ્લી રહેવા દેશું એટલે એકદમ સરસ સ્ટીફ થઈ જશે. ઓકે, કોકોનટ કેન્ડી વળાઈને રેડી છે અને આ જ રીતે એઝ ઇટ ઇઝ એના પર પતલું કપડું અથવા તો બટર પેપરથી કવર કરી અને ખુલ્લું જેવી રીતનું 24 કલાક રહેવા દેવાનું. જો વૈભવી, 24 કલાક એને ખુલ્લી રાખ્યા પછી આવી એકદમ ડ્રાય થઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ રહેશે. હવે એને પર રેપિંગ કરી લઈએ. બટર પેપરનું ઉપર કવર કરીશું પહેલા. ઓકે, અચ્છા, પરફેક્ટ બાર જેવું જ રેપિંગ કરીએ છીએ. યસ, અને આ રીતનું જિલેટીન પેપર લેવાનું. આ રીતે ટાઈટ ફોલ્ડ કરી દેવાનો. આ રીતે હવે જ રીતે બીજું કરીએ. આ રીતના ડિઝાઇન વાળા અને કલરફુલ રેપર બધા જિલેટીનના પેપર મળતા હોય છે. તમને જે કલર ગમે અને મલ્ટી કલરે આવતા હોય છે એ લઈ શકાય છે. આ બધા કામમાં તો શ્યોરલી આપણે બાળકોની હેલ્પ લઈ જ શકીએ. સાચી વાત છે, અને ઇવન આ કેન્ડી બનાવવામાં પણ બાળકોને બેસાડી શકાય છે. મટીરિયલ આપી દેવાનું અને કહેવાનું કે કરી લો તમે જાતે, જો શીખો તો એ લોકોને પણ બહુ મજા આવશે. બાકીની આટલી ખુલ્લી રાખીએ છે ને, હવે સર્વ કરી દઈએ. યસ, તો એકદમ બનાવવામાં ઇઝી, બાળકોને પણ ઇન્વોલ્વ કરી શકાય એવી અને બાળકોની ફેવરિટ એવી કોકોનટ કેન્ડી રેડી છે. યસ, કોકોનટ કેન્ડી બનાવવા માટે જોઈશે કન્ડેન્સ મિલ્ક 50 ગ્રામ, મિલ્ક પાવડર 30 ગ્રામ, કોપરાનું છે 2 ટેબલ સ્પૂન, બટર 1 ટીસ્પૂન, કોકોનટ એસેન્સ 1/4 ટીસ્પૂન. કોકોનટ કેન્ડી બનાવવાની રીત: એક બાઉલમાં કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર, કોપરાનું છે, બટર અને કોકોનટ એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ બટર વાળો હાથ કરી તેને શેપ આપીને કેન્ડી તૈયાર કરો. હવે આ કેન્ડીને પાતળા કાપડ અથવા બટર પેપરથી ઢાંકીને 24 કલાક માટે રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ કેન્ડીને બટર પેપર અને કલરફુલ જિલેટીન પેપરથી રેપ કરી સર્વ કરો. તો તૈયાર છે કોકોનટ કેન્ડી. ચાલો હવે પારુલબેન પાસેથી શીખી લઈએ કેન્ડીની વધુ એક ટેસ્ટી વેરાયટી. પારુલબેન, સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે કોકોનટ કેન્ડીનો ટેસ્ટ બહુ જ ફાઇન હતો. થેન્ક યુ. કોકોનટની જે પ્રોમિનન્ટ ફ્લેવર આપી હતી એ બહુ જ ફાઇન લાગતી હતી અને એકદમ ઇઝીલી બની ગઈ હતી. હવે પછીની જે રેસીપી છે એ પણ એવી જ છે, એકદમ ઇઝી છે અને આમાં પણ બાળકોને ઇન્વોલ્વ કરી શકાશે. ઓકે, કઈ વાનગી બનવાની છે? જેલી કેન્ડી. જેલી કેન્ડી. જેલી કેન્ડીમાં પણ અલગ અલગ વેરાયટીઝ આવતી હોય છે, થોડી સોફ્ટ હોય છે, થોડી ચ્યુવી હોય છે. અત્યારે આપણે જે બનાવીએ છીએ એકદમ જે જેલી કેન્ડી આવતી હોય છે, રબર જેવી હોય છે એવી બનાવીએ છીએ. ઓકે, બીજી જે આવે છે જુજુબ્સ કરીને આવે છે, એના પર શુગર કોટિંગ હોય છે, પણ એની મેથડ થોડીક જુદી છે. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ, એના માટે જેલી મિક્સ છે અને જિલેટીન છે. બસ? યસ, બે જ વસ્તુ અને પાણી. ઓકે, અને ટાઈમ કેટલો લાગશે? 10 મિનિટ. સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. એક મિક્સિંગ બાઉલ લઈશું. ઇન્ગ્રેડિયન્ટ એકદમ ઓછા છે અને ક્વોન્ટિટી પણ ઓછી છે, પણ બોલ થોડોક મોટો જ લેવાનો કારણ કે માઇક્રોવેવ કરવાનું છે અને એમાં જ્યારે કુક કરીશું ત્યારે ઉભરો આવશે. જો એકદમ નાનો બોલ હશે તો બધું ઉભરાઈ જશે. ઓકે,
એમાં અડધો કપ પાણી લઈએ છે. પાણીની ઉપર હાફ ટેબલ સ્પૂન જિલેટીન સ્પ્રિંકલ કરી દેવાનું. પાણીની ઉપર આ જ રીતે સ્પ્રિંકલ કરીને જિલેટીન એડ કરવાનું. ચમચીમાં લઈને એક સાથે જ બધું એક જગ્યાએ ઢગલો નહીં કરી દેવાનો. જો એવું કરશો તો ત્યાં એકદમ ગઠ્ઠો થઈ જશે. આ જ રીતે ફરતું કરવાનું અને આ રીતે કર્યા પછી એને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે. આજે રેસ્ટ આપવાની પ્રોસેસ છે એ શેના માટે કરીએ છીએ? આ જે ઉપરથી સ્પ્રિંકલ કર્યું છે એ તું જોઈ શકે છે કે ધીરે ધીરે એકદમ સ્પોન્જી થવા લાગશે. તરત જ પ્રોસેસ કરીશું કે હલાવીશું તો એ જિલેટીનનું જે કરકરો પોર્શન હોય છે એ રહી જશે. ઓકે. અને માઇક્રોવેવ થોડીક વધારે વાર કરવો પડશે અને એ પ્રોપર થશે પણ નહીં. એટલે ક્યારે પણ જિલેટીનનો યુઝ હોય તો પાણીમાં આ રીતે નાખી અને 5 મિનિટ એને રેસ્ટ આપ્યા પછી જ એને ગરમ કરવાનું. બરાબર. એટલે સરસ એકદમ પલળી જાય. એકદમ પલળી જાય. જો આ રીતે રેસ્ટ આપ્યા પછી ખ્યાલ આવ્યો તમને આ જે ટેક્સચર આવ્યું એ, એટલે આ રેસ્ટ આપવો જરૂરી છે. જિલેટીન એકદમ ફૂલી જઈને એકદમ સ્પોન્જી થશે. હવે એમાં જેલી મિક્સ છે, સ્ટ્રોબેરી ફ્લેવર લીધી છે એ એડ કરીશું અને હાફ પેકેટ જે રેડીમેડ આવે છે એ જ લીધેલું છે. હવે આને સરસ મિક્સ કરી લઈએ. મિક્સ આવતા હોય છે એમાં પણ ઢગલાબંધ ફ્લેવર આવતી હોય છે, તેમાંની કોઈ પણ લઈ શકાય. કોઈ પણ લઈ શકાય છે અને ઘરે પણ એ સિવાયની ફ્લેવર કોઈ કરવી હોય તો પણ કરી શકાય છે, તમારે જો એનું એસેન્સ હોય તો. હા. આ રીતે મિક્સ કરી દીધા પછી એને માઇક્રોવેવ કરીશું. ઓકે. એને 2 મિનિટ માટે હાઈ પાવર ઉપર જ માઇક્રોવેવ કરવાનું છે અને વચ્ચે 1 મિનિટ પછી સહેજ સ્ટર કરી લેવાનું. ઓકે. જો આ રીતે ગરમ કરી અને મિક્સ કરી દીધું છે, વચ્ચે 1 મિનિટ પછી સહેજ અંદર સ્ટર કરી લેવાનું અને વરાળ નીકળે ત્યાં સુધી એને બહાર રાખવાનું છે, પછી જ એને મોલ્ડમાં ભરવાનું. અત્યારે મેં આવી રીતનો સિલિકોન મોલ્ડ લીધો છે. સિલિકોન મોલ્ડ ના હોય તો રેગ્યુલર જે ચોકલેટના મોલ્ડ આવે છે એમાં પણ સેટ થશે, પણ એને ઓઇલથી ગ્રીસ કરીને પછી જ અંદર બેટર પોર કરવાનું અને ઓઇલ હંમેશા ઓડરલેસ જ વાપરવાનું કે જેની સ્મેલ ના હોય. હવે આમાં ભરી દઈએ. રેગ્યુલર આપણે જે જેલી બનાવતા હોઈએ છીએ એનું મિશ્રણ પતલું હોય છે, પણ આમાં આપણે એક તો જિલેટીન પણ લીધું છે એક્સ્ટ્રા અને પાણીનું પ્રપોર્શન ઓછું લીધું છે, એના માટે થઈને આ રીતની થીક થશે. આ રીતે ભર્યા પછી આમ ટેપિંગ કરી લેવાનું એટલે ઇવનલી બધા કોર્નર સેટ થઈ જશે. હવે મોલ્ડમાં ભરી દીધું છે અને આને ફ્રીઝમાં લગભગ 1.5 થી 1.25 કલાક સેટ કરીશું. અધરવાઇઝ તમે આને બહાર પણ સેટ કરી શકો છો. બહાર એને સેટ થતાં લગભગ 2 થી 3 કલાક થશે. હા. વૈભવી સેટ થઈને અનમોલ્ડ કરી દીધી છે અને જે સિલિકોન મેટ હતી એને તમે સહેજ સ્ટ્રેચ કરશો એટલે આપોઆપ જ અને નીચેથી થોડુંક પુશ કરવાનું એટલે કેન્ડી તરત જ નીકળી જાય છે. અને હવે સર્વ કરી દઈએ. સર્વ કરતા પહેલા હજુ એક ક્વેશ્ચન છે પાર્વન, કે ફ્રીઝમાં એને સેટ કરીએ છે પણ બહાર કાઢ્યા પછી ઓગળી જવાની કેવી કોઈ શક્યતા? ના, બિલકુલ જ નહીં. એ વખતે પણ મેં કીધું કે ફ્રીઝમાં જલ્દી સેટ થશે, અધરવાઇઝ તમે બહાર રાખશો તો પણ લગભગ 2 થી 3 કલાકમાં સેટ થઈ જ જાય છે. ઓકે. પણ આ પરમેનન્ટ બહાર રાખી જ શકાય છે અને આ કેન્ડીને રેપ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ જ્યારે પણ તમે કન્ટેનરમાં ભરશો તો એકબીજા જોડે સ્ટીક થઈ જશે અને જ્યારે ક્યારેય પણ એવું બન્યું હોય તો એને હેન્ડલ કરવા માટે હાથ પાણીવાળા કરીને જ એને અડવાનું, તો તરત છૂટી પડવા લાગશે. ઓકે. સર્વ કરી દઈએ? ચોક્કસથી. અરે વાહ, સર્વિંગ પ્લેટ પણ બહુ સરસ છે. જો અત્યારે બતાવું આવી રીતે પાણીવાળા હાથ કરી અને આને પકડીને મૂકીશું. જે જેલી જેવી આવે છે એ જ રીતની છે આખી. તો તૈયાર છે બાળકોની હોટ ફેવરિટ એવી જેલી કેન્ડી.
જેલી કેન્ડી બનાવવા માટે જોઈશે સ્ટ્રોબેરી જેલી મિક્સ 2 પેકેટ જિલેટીન 1/2 ટેબલસ્પૂન પાણી 2 કપ જેલી કેન્ડી બનાવવાની રીત સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં જિલેટીન સ્પ્રિન્કલ કરી 5 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકો રેસ્ટ આપ્યા બાદ તેમાં સ્ટ્રોબેરી જેલી મિક્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે મિશ્રણને 2 મિનિટ માટે હાઈ પાવર પર માઇક્રો કરવા મૂકો એ દરમિયાન 1 મિનિટ થાય ત્યારે વચ્ચે મિક્સ કરી લો મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે સિલિકોન મોલ્ડમાં તેને પોર કરી ટેપ કરી લો હવે આ જેલીને ફ્રીઝમાં 2.5-3 કલાક માટે સેટ થવા દો સેટ થયા બાદ અનમોલ્ડ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે જેલી કેન્ડી સુપર યમ્મી એવી જેલી કેન્ડી શીખી લીધી ચાલો હવે પારુલબેનને પૂછીએ કે હવે કેન્ડી કઈ બનવાની છે પારુલબેન હવે કઈ કેન્ડી બનવાની છે હવે કેરેમલ કેન્ડી બનાવીએ છીએ કેરેમલ કેન્ડી શું ખાસિયત કહી શકે જે માર્કેટમાં ચ્યુઈ કેન્ડી આવે છે એ બનાવીએ છીએ ઓકે એટલે જે ખાતી વખતે મોઢામાં થોડીક ચોંટે છે અને દાંતમાં ચોંટી જતી હોય છે ખાધા પછી પણ થોડી વાર સુધી એની ફીલ આવ્યા જ કરે અને ટેસ્ટ બહુ સરસ હોય છે એનો આગળની કેન્ડીની જે પ્રમાણેની પ્રોસેસ હતી એ જ રીતે ઈઝી છે એકદમ ઈઝી છે અને આ પણ માઇક્રોવેવમાં જ કરીશું ઓકે અને કેટલો ટાઈમ લાગે છે આને બનતા એટલે બધું મિક્સ કરીને માઇક્રોવેવ કરવાનું છે એમાં હાર્ડલી 10 મિનિટ જશે અને પછી સેટિંગ ટાઈમ એને લગભગ 3-4 કલાકનો આપવાનો છે ઓકે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ચોક્કસ એના માટે કન્ડેન્સ મિલ્ક બ્રાઉન સુગર કોર્ન સિરપ દળેલી ખાંડ બટર અને મીઠું છે અને બટરસ્કોચ એસેન્સ છે રેસિપીની શરૂઆત કરીએ ચોક્કસથી માઇક્રોવેવ સેફ બાઉલ લઈશું એમાં 1/4 કપ કન્ડેન્સ મિલ્ક લઈએ છે આમાં જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ બધાનું એક્ઝેક્ટ સિમિલર જ પ્રપોર્શન છે એટલે યાદ રાખવામાં બહુ ઇઝી થશે 1/4 કપ દળેલી ખાંડ છે અત્યારે આપણે માઇક્રોવેવમાં કરીએ છીએ એટલે દળેલી ખાંડ લઈએ છીએ જો ગેસ ઉપર આ પ્રોસેસ કરવી હોય તો આખી સુગર લઈશું તો પણ ચાલશે ઓકે બ્રાઉન સુગર છે એને પણ મિક્સીમાં મેં આવી રીતે કોર્સલી ગ્રાઉન્ડ કરી દીધી છે કોર્ન સિરપ છે 1/4 કપ અને આની જગ્યાએ લિક્વિડ ગ્લુકોઝ પણ લઈ શકાય છે તો એનું માપ પણ આ જ રહેશે ઓકે 1 ટીસ્પૂન બટર અને એકદમ પિંચ મીઠું એડ કરીશું કે જેથી ટેસ્ટ એકદમ એન્હાન્સ થશે અને 1/2 ટીસ્પૂન બટરસ્કોચ એસેન્સ ઓપ્શનલ છે આ તમે એડ નહીં કરો તો પણ ફ્લેવર એટલી જ સરસ આવે છે બધું બરોબર મિક્સ કરી લઈએ અત્યારે એનો આવી રીતનો લાઇટ કલર છે ગરમ થશે ને એટલે એકદમ બ્રાઇટ કલર પકડાશે બરોબર મિક્સ કર્યા પછી એને માઇક્રોવેવ કરીશું ત્રણ થી 4 મિનિટ જ એને કુક કરવાની છે અને દર 1 મિનિટે એને સ્ટર કરવાનું છે ઓકે અને લગભગ 3 મિનિટમાં થઈ જ જાય છે પણ પાવર દરેકના માઇક્રોવેવનો કેવી રીતનો છે એના પર થોડુંક રિલાય થાય છે એટલે 4 મિનિટમાં તો બની જ જશે અને કેવા પાવર પર રાખવાનું હાઈ પાવર ઉપર જ ઓકે વૈભવી જો આ 4 મિનિટ માઇક્રોવેવ કર્યા પછી આ રીતનું ટેક્સચર આવી જશે અને મિક્સ કરી અને આ રીતની સિલિકોન મેટ ઉપર પાથરી દઈશું અને સિલિકોન મેટ ઉપર સાધારણ ઓઇલ ગ્રીસ કરેલું છે તમે કહ્યું તું એમ કલર પણ એકદમ ડાર્ક થઈ ગયો છે આ રીતે એને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે પછી એને નાઇફથી થોડોક શેપ આપી અને રેક્ટેંગલ કરી દઈશું ઓકે અત્યારે ખૂબ જ વોર્મ છે અને એટલે એકદમ લિક્વિડ રહે છે એટલે શેપ અત્યારે પકડાશે નહીં જેમ ઠરતું જશે એમ શેપ એનો આવતો જશે ઓકે હવે સાધારણ ઠંડુ થઈ ગયું છે ગરમ ગરમ હશે ને ત્યાં સુધી એ પ્રસરતું જ જશે અને શેપ એનો હોલ્ડ નહીં થાય એટલા માટે આપણે એને રેસ્ટ આપ્યો છે હવે આ રીતે નાઇફથી એને શેપ થોડો કાપી દઈશું જેટલી થિકનેસ કરવી હોય એ પ્રમાણે એનો શેપ આપી દેવાનો આને આવી જ રીતે પ્લેટમાં લઈ અને 2-3 કલાક એને રેસ્ટ આપીશું અને પછી કાપા કરી લઈશું અને છૂટી પડી જશે પછી ઓકે
સેટ થઈ ગયા પછી પીસ કરીને મેં રેડી રાખી છે. જ્યારે પીસ કરીને એને છૂટી પાડીશું ત્યારે થોડીક સ્ટ્રેચ થશે, પણ ફરીથી એને હાથથી તમે શેપ આપી શકો છો. અને આ જાતની જે કેન્ડી હોય છે એને એટમોસ્ફિયરની બહુ જ ઇફેક્ટ થતી હોય છે, એટલે હંમેશા આને રેપિંગ કરીને જ રાખવાની. ઓકે, અને અત્યારે લે તું ટેસ્ટ કરી જોઈશ. ઓકે, એકદમ ફાઇન છે. માર્કેટમાંની જે રેડીલી અવેલેબલ હોય છે એવું જ એનું ટેક્સચર છે, પરફેક્ટ એકદમ. રાઈટ, અને તને ટીથમાં સ્ટીક પણ થતી હશે. અને જેમ પહેલા વાત કરી તેમ કે એકવાર ખાધા પછી પણ 10-15 મિનિટ સુધી એનો ટેસ્ટ મોઢામાં ફર્યા જ કરે. યસ, હવે એને રેપ કરી લઈશું. આ રીતનું બટર પેપર લઈશું. પહેલાં સૌથી પહેલાં એને બટર પેપરમાં રેપ કરવું ખૂબ જ જરૂરી છે. અને પછી આ રીતના જે રેપર આવતા હોય છે એમાં ફોલ્ડ કરી દઈશું. આને તમે એરટાઇટ કન્ટેનરમાં પેક કર્યા વગરની રાખશો તો બી થોડીક પ્રસરી જશે, એટલે હંમેશા આવી રીતે રેપ કરીને જ રાખવાનું. અને આ બટર પેપર મૂકવું ખૂબ જ અગત્યનું છે, નહીં તો રેપરની સાથે સ્ટીક થઈ જશે. અને આટલી ઠંડી થયા પછી તમારે જે શેપ આપવો હોય, ટ્રાયેંગલ, રેક્ટેંગલ, ગોળ, એ બધા જ આપી શકાય છે. હવે સર્વ કરી દઈએ. યસ, તો વૈભવી, બાળકોની ફેવરિટ અને મારી પણ ફેવરિટ એવી કેરેમલ કેન્ડી રેડી છે. યસ, એકવાર ખાઈએ તો ખાતા જ રહી જાય. મને તો બહુ જ ભાવે છે. કેરેમલ કેન્ડી બનાવવા માટે જોઈશે કન્ડેન્સ મિલ્ક 1/4 કપ, દળેલી ખાંડ 1/4 કપ, બ્રાઉન સુગર પાવડર 1/4 કપ, કોર્ન સિરપ 1/4 કપ, બટર 1 ટીસ્પૂન, મીઠું ચપટી, બટરસ્કોચનો એસેન્સ 1/2 ટીસ્પૂન. કેરેમલ કેન્ડી બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં કન્ડેન્સ મિલ્ક, દળેલી ખાંડ, બ્રાઉન સુગર પાવડર, કોર્ન સિરપ, બટર, મીઠું અને બટરસ્કોચનો એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને 3-4 મિનિટ માટે હાઈ પાવર પર માઇક્રો કરી લો. વચ્ચે વચ્ચે આ મિશ્રણને મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણને ઓઇલથી ગ્રીસ કરેલી સિલિકોન મેટ ઉપર પાથરી 5 મિનિટ માટે રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ નાઇફની મદદથી શેપ આપી 2-3 કલાક માટે રેસ્ટ આપો અને કાપા પાડીને પીસીસ કરી લો. હવે પીસ કરેલી કેન્ડીને બટર પેપર અને રેપરથી રેપ કરી સર્વ કરો. તો તૈયાર છે કેરેમલ કેન્ડી. હવે ફાઇનલી પારુલબેન પાસેથી શીખી લઈએ આજની કેન્ડીની છેલ્લી રેસીપી. પારુલબેન, હવે કેન્ડીની છેલ્લી વેરાયટીમાં શું બનવાનું છે? છેલ્લી આપણે ટોફી કેન્ડી બનાવીશું. ટોફી કેન્ડી એટલે શું હશે? એનું ટેક્સચર કેવું હશે? એકદમ હાર્ડ હશે. ઓકે, જે પીપરમિન્ટ હોય છે એ ટાઈપનું હાર્ડ હશે. અને એના બેઝમાં શું હશે? એ પણ એક કેરેમલ ટેસ્ટની જ બનશે. ઓકે, પણ હાર્ડ ફોર્મમાં બનશે. આની પહેલા જે બનાવીએ ચ્યુઈ બનાવી, હવે જે બનાવીશું એ જ ટેસ્ટની ને એ જ ફ્લેવરની, પણ હાર્ડ બનશે. ઓકે, એટલે બંનેના ટેક્સચરમાં ડિફરન્સ છે, ઘણો ડિફરન્સ છે. ઓકે, સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ, એના માટે ખાંડ, ક્રીમ, બટર, લિક્વિડ ગ્લુકોઝ અને એસેન્સ. ઓકે, અને ટાઈમ કેટલો લાગે છે એને બનતા? આને બનતા લગભગ 15 મિનિટ થશે, પછી રેસ્ટિંગ ટાઈમ આપવાનો છે એને, તો એ લગભગ 1/2 કલાક જેવો આપવો પડશે. ઓકે, શરૂઆત કરી દઈએ. ચોક્કસ, ગેસ ચાલુ કરીએ. 90 ગ્રામ રેગ્યુલર સુગર લઈએ છે. સુગરને એકદમ મેલ્ટ કરવાની છે. સુગરને જ્યારે ગેસ ઉપર મેલ્ટ કરતા હોઈએ ત્યારે કંઈ ખાસ ધ્યાનમાં રાખવાનું? ના, એને સતત હલાવતા રહેવાનું. ઓકે, નહીં તો જે નીચેની હશે એકદમ બ્રાઉન થવા લાગશે અને ઉપરની વ્હાઈટ જ રહેશે. ઓકે,
જો આ સાઈડ બબલ્સ થવા લાગે આવી રીતે ફરતે બધે જ થવા લાગશે. આ રીતે બબલ્સ ફોર્મ થાય એટલે 2-3 ટેબલસ્પૂન પાણી એડ કરીશું. જેથી કરીને જે ખાંડ કેરેમેલાઇઝ થાય છે એ સ્ટોપ થઈ જાય, કુકિંગ પ્રોસેસ એની ત્યાં અટકી જાય છે. શુગર નો ગઠ્ઠો થઈ જશે પણ એ તો પાણી ના હિસાબે ફરીથી મેલ્ટ થઈ જશે. હવે એમાં 90 ગ્રામ ડબલ ક્રીમ એડ કરીએ છે, જે વધારે ફેટ વાળું હોય. હા, આની પહેલાની રેસિપીમાં આપણે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો, આમાં આપણે ડબલ ફેટ નું જે ક્રીમ આવે છે એ લઈ કરીએ. ઓકે, હવે એમાં 20 ગ્રામ લિક્વિડ ગ્લુકોઝ એડ કરીશું. આને સતત હલાવતા રહેવાનું અને બને તો નોનસ્ટિક પેન જ યુઝ કરવાનું. હવે એમાં 2 ટીસ્પૂન બટર એડ કરીશું. ક્યાં સુધી એને કુક કરીએ છીએ? પેન છોડવા લાગશે ત્યાં સુધી એને કુક કરવાનું છે. હવે કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો અને બબલ્સ પણ ઓછા થઈ ગયા. હવે આ સ્ટેજે બટરસ્કોચ એસેન્સ એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન. હવે ગેસ બંધ કરી દઈએ. ઓકે, અને થોડુંક મિશ્રણ પાણીમાં નાખીને જોઈ લઈશું. જો એકદમ કડક થઈ ગઈ છે, આ નીચે પાડીશું તો અવાજ આવશે. હા, એટલે થઈ ગયું છે. હવે તરત જ એને સિલિકોન મેટ ઉપર પાથરી દઈશું. હવે એને આ રીતે ફેરવતા રહેવાનું અને ઠંડુ કરતા જવાનું છે. ઓકે, મેટ પર જ ઠંડુ કરીએ છીએ. આને ટચ થઈ શકે ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે. ઓકે, હાથેથી ટચ થઈ શકે. જોયે બાઇન્ડિંગ આવવા લાગ્યું. ગરમ તો છે જ પણ હાથેથી હેન્ડલ થઈ શકે છે. ઓકે, હવે એને ગોળા વાળીશું કટ કરીને. અને આ પ્રોસેસ બહુ જ ક્વિક કરવી પડે છે, અધરવાઇઝ હવે જેમ ઠંડુ પડતું જશે એમ વધારે હાર્ડ થઈ જતું જશે. અને આ રીતની જે સ્ટીક આવે છે પ્લાસ્ટિકની એ ઇન્સર્ટ કરી દેશો અને પછી શેપ આપી દેવાનો. અને આ રીતે લોલીપોપ સ્ટીકમાં ના કરવું હોય તો એમનેમ પણ કરી શકાય છે. આ રીતે બધી તૈયાર કરી લેવાની. અગાઉથી મેં તૈયાર કરીને રાખેલી છે, આ રીતની છે. આ રીતે વાળ્યા પછી એને રૂમ ટેમ્પરેચર ઉપર 10 મિનિટ માટે ઠંડી થવા દેવી પડે છે, કારણ કે જ્યારે આપણે એને શેપ આપ્યો ત્યારે ખૂબ ગરમ હતી અને ગરમ ગરમમાં જ એની પર કવર નહીં થઈ શકે, રેપિંગ કે કવર જે પણ કરવું હોય નહીં થઈ શકે, માટે ઠંડી થાય પછી એની પર રેપિંગ કરીશું. ઓકે, અને મારી પાસે રેડી છે બનાવેલી, એટલે હવે આપણે એના પર રેપ કરીશું. ઓકે, આ રીતે જિલેટીન પેપર લેવાનું છે. સાટિન રિબન બાંધીશું. આવી કેન્ડીઝ જો ઘરે બનાવતા આવડતી હોય તો કોઈ બાળકોનો બર્થડે હોય ત્યારે એ લોકોને ગિફ્ટમાં પણ આપી શકીએ. સાચે બહુ જ મજા આવશે. તો હવે સર્વ કરી દઈએ. હા, આ કેન્ડીને પણ વેધરની ઇફેક્ટ થાય છે, એટલે હંમેશા ઉપર પેપરથી એને રેપ કરી દેવાનું. ઓકે,
તો તૈયાર છે ટોફી કેન્ડી કે જે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને મને પણ બહુ જ ભાવે છે. અને હવે તો ઘર ઘરમાં આ રેસિપીઝ બનતી થઈ જશે બીકોઝ તમે જે રીતની ટિપ્સ આપી છે અને આ બધી જ રેસિપી આજે શીખવાડી છે તો આઈ મસ્ટ સે કે બધી જ ગૃહિણીઓએ ટ્રાય કરવી જ જોઈએ. સાચી વાત છે. અને શરૂઆતમાં તો એ જે કીધું કે મને એવું હતું કે કેન્ડી તો બહારથી જ લાવાય અને ઘરે તો બને જ નહીં, તો આ 5 રેસિપી જોયા પછી તને શું લાગ્યું? બધા જ કન્ફ્યુઝન એકદમ ક્લિયર થઈ ગયા છે અને બની શકશે ને ઘરે? ડેફિનેટલી. ટોફી કેન્ડી બનાવવા માટે જોઈશે ખાંડ 90 ગ્રામ, પાણી 2-3 ટેબલસ્પૂન, ડબલ ક્રીમ 90 ગ્રામ, લિક્વિડ ગ્લુકોઝ 20 ગ્રામ, બટર 2 ટીસ્પૂન, બટરસ્કોચનું એસેન્સ 1/2 ટીસ્પૂન. ટોફી કેન્ડી બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં ખાંડ ઉમેરી તે મેલ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરો. થોડા બબલ્સ થાય એટલે તેમાં પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ડબલ ક્રીમ અને લિક્વિડ ગ્લુકોઝ ઉમેરી બરાબર મિક્સ કરતા જાઓ. હવે તેમાં બટર ઉમેરી પેન છૂટે ત્યાં સુધી કૂક થવા દો. ત્યારબાદ છેલ્લે તેમાં બટરસ્કોચનું એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. પાણીમાં ડ્રોપ મૂકી ચેક કરી લો. હવે આ મિશ્રણને સિલિકોનની મેલ્ટ ઉપર પાથરી હાથેથી અડી શકાય એવું ઠંડુ કરી લો. ત્યારબાદ મિશ્રણના ગોળા વાળી સ્ટિક પરોવી કેન્ડી તૈયાર કરો અને 10 મિનિટ માટે રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ તૈયાર થયેલી કેન્ડીને રેપ કરી સર્વ કરો. તો તૈયાર છે ટોફી કેન્ડી. તમારા ઘરે બનાવવા માટે આજે પારુલબેને કેન્ડીઝની બધી વાનગીઓ જે શીખવી છે એને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને બાળકોના કેવા રિએક્શન્સ આવે છે તે અમારી સાથે શેર કરજો પત્ર અથવા ઈમેલ દ્વારા આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી 2 માળ સંભાવ હાઉસ જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ 3800015 અને અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com. આજે પારુલબેને જે કેન્ડીઝની વાનગીઓ શીખવી છે એને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો બીકોઝ તમે જોયું જ હશે કે કેટલી સિમ્પલ અને ઇઝી પ્રોસેસથી આ વાનગીઓ બનાવી શકાય છે. અને બનાવ્યા પછી જો એને સ્ટોર કરવી હોય તો એક કામ કરજો, કુલ ડ્રાય પ્લેસ એટલે કે બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમ પણ નહીં એવી જગ્યાએ એને રાખજો અને પ્લાસ્ટિકના એરટાઇટ કન્ટેનર અથવા તો કાચની બરણીમાં સાચવજો જેનાથી લાંબો સમય સુધી એ સારી રહેશે. ચાલો તો આ વાતની સાથે જ અત્યારે હું લઉં છું વિદાય. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ. ટિલ ધેન કુક સ્માર્ટ એન્ડ સ્ટે સ્માર્ટ. બાય બાય.